नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, आज वीडियो में आप जोवाना छे धोरण 10 विषय तमारो अंग्रेजी जे छे। अंग्रेजी नो मोस्ट टाइम पेपर है, द्वितीय परीक्षा माटे नो मोस्ट टाइम पेपर है। आप आज वीडियो में जोवाना छे, एना माटे खास अंत सुधी वीडियो जोता रहेजो। चेनल में तमे नवा छो ने चेनल सब्सक्राइब नहीं करेली तो आपणी चेनल छे ने सब्सक्राइब करी नाखजो, और बाजू में जे बेल आइकन छे ते पण दबावी देजो, जेथी करीने जेवो पण नवो वीडियो आवे तरत तमारा सुधी पहोंची जाय। बराबर, चलो आज वीडियो में आप अंग्रेजी नो मोस्ट टाइम पेपर है, जो तमारी द्वितीय परीक्षा माटे खूब ज एमपी है, साथ साथ तमारी बोर्ड की एक्जाम माटे पण खूब ज एमपी है पेपर है। आप जोवाना छे, तमने ख्याल छे ते प्रमाणे सेक्शन ए तमारे 10 मार्कनो होय छे। एमां 10 मार्कना तमारे शुं होय तो के पेरेग्राफ होय, एमांथी तमारे क्वेश्चन छे ने आंसर छे आपवाना होय, जोई जोईने मोठे कंई लखवानुं आवतुं नथी। बराबर, चलो હવે જો આઈએમપી પેરેગ્રાફ છે, ઇન્ટર ફાઇટ વિથ દેવસ તો અસુર હેડ એન્ડ એડવાન્ટેજ વાળો છે। બરોબર, કચેન દેવ્યાનીમાંથી પૂછેલો છે, બે ક્વેશ્ચન છે, આન્સર તમારે આપવાના છે। પછી દેવાંગી છે, શુભાંગીને કહે છે તો બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ, બરોબર, બટ ધે ઓલસો હેલ્પ અસ ઇન મેની વેઝ। આ તમે પાઠ તમે ભણેલા હશો પક્ષીઓ વિશે છે, બરોબર, માહિતી બધી આપે છે તમને। તો એમાંથી તમને બે ક્વેશ્ચન છે પૂછેલા, જે પેરેગ્રાફ છે તમને આખો પૂછેલો છે એમાંથી, બરોબર, અવર ફેધર ફ્રેન્ડ તમે પાઠ છે એ અભ્યાસ કરેલો જ હશે। બરાબર, ત્યારબાદ છે કે મિસ્ટર શાહ ઓનરેબલ રેજિસ્ટર ઓન ધ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, બરાબર, એટલે આ જે ટ્યુન અપોર્ટિન્સ પાર્ટ જે છે એમાંથી તમને આઈએમપી પેરેગ્રાફ છે ખાસ પૂછેલો છે, એમાંથી બે ક્વેશ્ચન તમારે લખવાના છે। ખાસ આ પેરેગ્રાફ છે બધા મોસ્ટ આઈએમપી છે, ખાસ તમે એમાંથી તૈયારી કરશો તો તમને ઘણો બધો ફાયદો પણ થશે। બરાબર, બરાબર, ત્યારે હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક હી હેડ રીડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ નોવેલ, ટેસ્ટ ઓફ ટ્રુ લવ પાર્ટ તમે છે એ ભણી ગયા છો, એમાંથી તમને બે ક્વેશ્ચન છે ખાસ પૂછેલા છે, મોસ્ટ ટાઈમ બી છે, ખાસ એ પણ કરી લેજો। ઇન 1819 ધ એજ ઓફ અબાઉટ 10 આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ હેલન કેલર, બરાબર, એ પાર્ટ છે, બરાબર, તમને આઈ લવ યુ ટીચર હેલન કેલરનો પાત્ર એમાં છે, એમાંથી તમારે બે પ્રશ્નો છે પૂછેલા છે। તો 10 ક્વેશ્ચન તમારે આ રીતના થયા, ત્યારબાદ તમને 3 માર્કની છે શોર્ટ નોટ પૂછે છે, માઇગ્રેટરી બર્ડ અને એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, મોસ્ટ એમપી છે, ખાસ કરી લેજો દ્વિતીય પરીક્ષા માટે। આ બેસ્ટ ટેસ્ટ આ જે શોર્ટ નોટ છે એ ખૂબ જ મોસ્ટ એમપી છે। ત્યારબાદ તમારે ટ્રુ અને ફોલ્સ પૂછાય છે 4 માર્કમાં, બરાબર, વાક્યમાંથી ક્યુ સાચું છે અને ક્યુ ખોટું છે આપણે કહેવાનું છે, બીજું કાંઈ એમાંથી કહેવાનું નથી। દેવ્યાની વોઝ બૃહસ્પતિ સ્ટુટર, દેવ્યાની છે બૃહસ્પતિની પુત્રી હતી, તો આપણે ખ્યાલ છે કે આ વાક્ય ખોટું છે। બાકીના 3 વાક્ય છે તમારે મને કોમેન્ટમાં કહેવાના છે સાચા છે કે ખોટા છે, બરાબર, ખાસ બધા મિત્રો કોમેન્ટ કરે। ચલો ત્યારબાદ છે સેક્શન બી જોઈએ આપણે, તો સેક્શન બીમાં તમારે છે સૌથી પહેલાં સ્ટાન્ઝા છે એ પૂછાય છે 3 માર્કનું, બરાબર, કે પોએમ તમારી હોય છે, પોએમમાંથી તમારે 3 ક્વેશ્ચન છે, 3 ક્વેશ્ચન તમારે લખવાના હોય છે, બરાબર, 3 ક્વેશ્ચન તમારે આમાંથી લખવાના હોય એના આન્સર તમારે પોએમમાંથી આપવાના હોય છે, બરાબર। ત્યારબાદ છે તમને એક અનસીન પેરેગ્રાફ પૂછેલો હોય કે જે તમારી બ્લેક બુકનો હોઈ શકે, તમારે ચોપડીનો ટેક્સ્ટ બુકનો ના હોય, બહારનો હોય, બરાબર, 5 ક્વેશ્ચન એમાંથી તમને પૂછે છે, 5 માર્કનો પેરેગ્રાફ છે। વન ડે ઇન ઓગસ્ટ 1967 આઈ સ્ટુડ ઇન ધ ડોરવે ઓફ માય ન્યુએસ્ટ ક્લાસરૂમ એઝ ઓલવેઝ માય સ્ટમક એચ, બરાબર, આ ક્વેશ્ચન જે છે પ્રશ્નો જે છે, બરાબર, ખાસ આમાંથી પેરેગ્રાફમાંથી જોઈ જોઈને તમારે 5 પ્રશ્નો જે છે એના આન્સર તમારે આપવાના હોય છે। ખાસ બધા આરામથી શાંતિથી તમે પ્રશ્ન કરશો એટલે બધા પ્રશ્નો છે તમને સમજી જશે અને આન્સર પણ તમને બધાનો મળી જશે। ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, અહીં તમને ડેટા આપેલો છે, બરાબર, અહીંયા આ ડેટા આપેલો છે કે ભાઈ પ્રિન્સિપલ સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ છે સરસ્વતી વિદ્યાલયના, એ ઇન્વાઇટ કરે છે ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન ઓફ સરસ્વતી વિદ્યાલયનું સેલિબ્રેશન છે, બરાબર, એના માટે ડેટા શેના માટેનો છે ને નામ શું છે સ્કૂલનું ને એવા પ્રશ્નો તમને પૂછેલા હોય છે, આમાંથી ડેટા હોય, કોઈ મૂવીની ટિકિટ હોય, બરાબર, એટલે અલગ અલગ હોય, ઇન્વિટેશન હોય, અલગ અલગ કાર્ડ્સ હોય, બરાબર, એ બધું તમને અહીં આપેલું હોય છે, એમાંથી તમારે 3-4 માર્કનું છે, 4 ક્વેશ્ચન તમારે આપવા, એના જે આન્સર છે આપવાના છે। ત્યારબાદ છે ડાયલોગ છે પૂછેલો છે, બરાબર, ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, આ ડાયલોગ તમારા રિપોર્ટર અને સચિન છે બંને વાંચે છે, એમાંથી તમારે ક્વેશ્ચન જે પૂછેલા છે એના આન્સર તમારે આપવાના છે, બરાબર, એમાં તમને 4 ક્વેશ્ચન છે પૂછેલા છે, 4-4 ના આન્સર છે તમારે આપવાના છે, ક્લિયર। ચલો ત્યારબાદ વાત કરીએ સેક્શન સીની, તો સેક્શન સીમાં સૌથી પહેલાં તમારે મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન, ફંક્શન છે મેચ કરવાના છે, 3 માર્કનું તમારે પૂછાય છે, બરાબર, એ ફંક્શન મેચ કરી લો। ત્યારબાદ તમને સિલેક્ટિંગ જોઈએ કે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સ બેઝડ ઓન ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ, અહીંયા તમને ડિસ્ક્રાઇબ પડશે પેલું કે હુ ઇઝ ધેટ બોય, પેલો છોકરો કોણ છે, નીતિને ખાલી જગ્યા કીધું છે ડિસ્ક્રાઇબ પર્સન, અહીંયા આપણે 4 ઓપ્શન છે એમાંથી પર્સન છે એને કહેવાનું છે, તો કે ધેટ બોય ઇઝ બોય હુઝ ફાધર ઇઝ અવર પ્રિન્સિપલ, હિઝ નેમ ઇઝ અમર, આઈ નો હિમ ક્વાઇટ વેલ, લેટ અસ મીટ હિમ, એવું તો આવે નહીં, આઈ નો હિમ ક્વાઇટ વેલ, હિઝ નેમ ઇઝ અમર, કોણ છે તો કીધું શું, તો કે ભાઈ તે છે એ પ્રિન્સિપલનો છોકરો છે, તો એ રીતનો આન્સર છે આવે, બરાબર, એવા તમારે 3 લખવાના હોય છે, 3 માર્કમાં તમારે પૂછાય છે, 3 અલગ અલગ છે તમને પૂછાય છે, ક્લિયર।
चलो त्यारबाद छे कम्प्लीट द सेंटेन्स यूजिंग द फंक्शन गिवन इन द ब्रेकेट। हमें कीधुँ के रतन हेज बीन पीछे खाली जगह पॉइंट ऑफ टाइम समय दर्शा पीछे अवर क्लासीस स्पेसिफाइक टाइम समय कहो भाई अवर क्लासीस अमरा क्लासीस है 8 वगे स्टार्ट थे बराबर ए रीतना अँ त्रण से दर्शा बराबर त्रण ए रीतना लखवा है। पीछे त्यारबाद त्रण मार्क में एक फकरो पेरेग्राफ है यम खाली जगह हो पूरवा हो बराबर तम तन आपेली है अँ त्रण खाली जगह है त्रेने त्रन में एक एक आशे ए खास आराम समझी विचारी खाली जगह मूकवा है। त्यारबाद तमने त्रण मार्क में नियरेस्ट मीनिंग नजीक ने शब्द वेनिश एटले शू तो अदृश्य थवं तो डिसअपीयर एटले अदृश्य थवं बाकी मैंने कॉमेंट में कहवाना है बराबर खास बदा मित्रों कॉमेंट करने भूलता नहीं खबर पड़े के विद्यार्थी मित्रों ने आवड़े। त्यारबाद बात करें सेक्शन डी की तो सेक्शन डी में तमारे त्रण मार्क में शू पूछाय तो कि भाई डायरेक्ट टू इनडायरेक्ट स्पीच डायरेक्ट स्पीच तमने आपेली है अँ बराबर तो आने इनडायरेक्ट में कन्वर्ट करवानी है बराबर। त्यारबाद से कंजक्शन से त्रण मार्क पूछाय तमने काउंस में कंजक्शन आप त्रण में कोईपण एक आतु बनाने वक्य से जोड़वा हो नेहा इज डांसिंग गीता इज डांसिंग तो नेहा एंड गीता आर डांसिंग बराबर एट्लो फेर पड़े बराबर। चलो त्यारबाद जो पेरेग्राफ से अंडरलाइन करेला शब्द जो है खोटा है आ बदा है मोस्ट टाइम भी है तो ये सुधारी फरी लखवा है बराबर तो खास बधा मित्रों ध्यान रखना शब्द से खोटा ज हो सुधारी फरी साचा लखवा हो। पीछे डुएस डायरेक्ट में तमने पूछू कि द पियोन रैंग द बेल तो द बेल वॉज रंग बाय द पियोन एटले एक्टिव वॉइस में एक्टिव वॉइस में पेसिव वॉइस बराबर एक्टिव वॉइस में शू पेटिव पेसिव वॉइस थे बराबर। त्यारबाद के देट बॉय इज ईटिंग मेंगो तो धोज बॉइस आर तो एक वचन में बहुवचन शू थो अँ धीज गर्ल है तो धोज गर्ल्स आईज नो आर पीलिंग अ पोटेटोस बराबर क्लियर। चलो त्यारबाद के सिलेक्ट द क्वेश्चन टू गेट अंडरलाइन वर्ड एज आंसर तरह मैं पूछे तमने खेस जम के हिरेन ड्र्यू अ नाइस पिक्चर तो हिरेन ने अंडरलाइन करेली है तो आ हिरेन ड्र्यू अ नाइस हिरेन ने सरस चित्र दौर्यू तो प्रश्न एवं बनावा कि जो जवाब है हिरेन आए तो हिरेने कोने सरस चित्र दौर्यू तो कि हिरेन तो हु ड्र्यू अ नाइस पिक्चर बराबर ए रीतना तमने त्रण क्वेश्चन पूछेला हो त्रे तरह आंसर से तमारे आपवानो रहेशे बराबर। चलो त्यारबाद बात करें सेक्शन ई छेलो सेक्शन तमारो छे ई पेरेग्राफ तमारे होय 125 शब्द में लखवानो माय फेवरेट फेदर फ्रेंड छे पछी अ विजिट टू मॉडर्न विलेज छे बराबर घणा बधा अलग अलग छे पेरेग्राफ पूछाता होय छे मुद्दा पण तमने आपेला होय छे तमारे मात्र थोड़ोक उपयोग करी अने आंसर तमारो लखवानो एटले मींस के बधा पेरेग्राफ छे तमारे लखवाना होय छे बराबर। त्यारबाद छे तमारे 5 मार्क में तमारे ईमेल राइटिंग पूछाय छे ईमेल राइटिंग ने अथवा तमारे रिपोर्ट राइटिंग राइट अ रिपोर्ट इन अबाउट 60 सेलिब्रेशन छे टीचर्स डे नु सेलिब्रेशन ने तमने मेल करवानो छे के माधवनो मेल आईडी पर तमने आपेलू छे के भाई क्लीन लिनिस छे ड्राइव इन कॉलेज ऑर्गेनाइज बाय अ यूनिट ऑफ एनजीओ एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ ईएफआई द्वारा जे आखू छे એ કરવામાં આવ્યું છે કાર્યક્રમ તો એના બારામાં તમારે મેલ છે કરવાનું છે મેલ આઈડી આપેલું છે ન આપેલું હોય તો જે નામ હોય નામ ઉપર મોકલી દેવાનું બરાબર। ત્યારબાદ જે વાત કરી 57 છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર પિક્ચર તમને આપેલું ચિત્ર આપેલું છે ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે 5 માર્કમાં તમારે પૂછાય છે બરાબર ચિત્રનું વર્ણન છે ખાસ અહીંયા કરવાનું છે ક્લિયર। ચલો આ રીતનું તમારા મોસ્ટ એમ્પી પેપર છે અંગ્રેજીનું છે એ ખાસ કરી લેવાનું છે કંઈ પણ પ્રશ્ન છોડવાનો થતો નથી બરાબર કંઈ ન સમજાય કંઈ ન આવડે કંઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બાકી વિડીયો છે એને લાઈક કરો તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો જેથી એને પણ મોસ્ટ એમ્પી પેપર મળી જાય એને પણ એક્ઝામમાં ઘણો બધો ફાયદો થાય। ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જ બેલ આઇકન છે તે દબાવી દો જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય। આવજો વિદ્યાર્થી મિત્રો જય હિંદ જય ભારત।